જમીન રીસર્વેની કામગીરી અંતર્ગત ખેડૂતને વિશ્વાસમાં લઈને અને તેમની સંમતિથી ઝડપભેર કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવાસી અધિક કલેક્ટરશ્રીઓને સૂચના આપી છે. પ્રજાને સ્પર્શતા અનેક વહીવટી પ્રશ્નોના ત્વરિત નિકાલ અને હાલમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર ખાતે મળેલ અધિક નિવાસી કલેક્ટરશ્રીઓની બેઠકને સંબોધતા મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલમાં આ કામગીરી ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમની સંમતિથી જ થઈ રહી છે. આમ છતાં આ બાબતે કોઈ ક્ષતિ રહી ન જાય અને ફરિયાદ ન રહે તેની તકેદારી રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે રીસર્વે માટે કોઈ એક જગ્યાએ અરજી કરવાની પ્રથા ખેડૂતોને વધુ અનુકૂળ બનશે. જો ખાતેદારોની જમીનમાં ક્ષેત્રફળમાં ફેરફાર હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તેમણે ક્યાં અરજી આપવી, ફોલોઅપ ક્યાં કરવું તેની બોડી પ્રસિદ્ધિ પણ જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોની હાજરીમાં સર્વે થયા બાદ ખેડૂતની સંમતિ બાદ જ આખરી અસર અપાશે તેની પણ ખેડૂતોને સમજ આપવી જરૂરી છે. આ બેઠકમાં મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી સરકારની નીતિ અંતર્ગત નિર્ણાયક, પારદર્શી, સંવેદનશીલ, પ્રગતિશીલ અભિગમની પ્રતીતિ જાહેર જનતાને જે તે જિલ્લા વહીવટતંત્ર દ્વારા થાય તે માટે થઈ રહેલ પ્રયાસોની સરાહના કરી હતી. આ ઉપરાંત ગુડ ગવર્નન્સ, ઈ ધરા જનસેવા કેન્દ્ર, રેકોર્ડની અથવા ઈ ધરાની ભૂલ હોય તો અરજદાર પાસે અકારણ પુરાવા માંગવાના બદલે તાત્કાલિક ક્ષતિ સુધારણા થાય તેની આવશ્યકતાઓ, નવી શરતની જામીન જૂની શરતમાં ફેરવવી, એટીવીટી, પાયાની મજબૂત કામગીરી, ગરીબ આવાસ યોજના, શિક્ષણ અને આરોગ્ય હેતુ માટે જમીનની ફાળવણી ઝડપથી થાય તેવી તકેદારી અંગે મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી હતી. વહીવટીતંત્રની કામગીરી સ્વતઃ સુખાયની વિભાવના સાથે સંવેદનાયુક્ત વ્યવહારથી થાય તેની આવશ્યકતા પર ભાર મૂકતા શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટીતંત્રે આવા જ અભિગમ સાથે સતત કાર્યરત રહીને એક ગતિશીલ, સંવેદનશીલ વહીવટીતંત્ર તરીકે એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ ઓળખને આપણે વધુ દ્રઢ બનાવીએ. ઈ ધરા જનસેવા કેન્દ્ર પર નાગરિક સુવિધાની ગુણવત્તાની સાથોસાથ નાગરિકોને ઝડપી સુવિધા મળે તેની જરૂરિયાત પર મંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈ ધરા જનસેવા કેન્દ્રો પર ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ દ્વારા અવારનવાર મુલાકાત લેવાય તો આ કામગીરી વધુ ઝડપભેર અને અસરકારક બની રહેશે. આ બેઠકમાં શ્રી હરિત શુક્લા, સચિવ શ્રી જમીન સુધારણા તથા રાજ્યના તમામ જિલ્લાઓના અધિક નિવાસી કલેક્ટરશ્રીઓએ ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર.